ને ઉન્નાવ કેસ બન્યા હતા ત્યારે આ સર્વે કરવામાં આવ્યું છે અને તેના કારણે આ પ્રકારનો રિપોર્ટ બહાર આવ્યો છે. આ તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાની છે અને જાણવાનું છે કે શું છે સર્વેનું સચ. તો આજ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સોશિયલ એન્ટરપ્રિન્યોર રુઝાન ખંભાતા અને એ સાથે બીજેપી પ્રવક્તા ડોક્ટર શ્રદ્ધા રાજપૂત. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા રુઝાનજી, અત્યારે આ સર્વે માટે આપનું શું માનવું છે? પહેલા જ્યારે સર્વે આવ્યું ત્યારે જે પ્રમાણે ખળભળાટ મચી ગયો કે ભારત દેશ મહિલાઓ માટે સૌથી ખતરનાક દેશ, સૌથી ખરાબ દેશ છે, એ પ્રકારનું સર્વેમાં બહાર આવ્યું ને ત્યારબાદ હવે મહિલા આયોગનું આ નિવેદન કે આ રિપોર્ટને કચરા પેટીમાં ફેંકી દેવું જોઈએ, ભારતને બદનામ કરવાનું ષડયંત્ર છે, આપનું શું માનવું છે? સૌથી પહેલાં તો આપણા માટે લાલબત્તી સમાન છે ઇન્ડિયા માટે, કારણ કે આ રિપોર્ટ આજથી કંઈક 7 વર્ષ પહેલાં બી એવું આવ્યું હતું કે ઇન્ડિયા નંબર 3rd or 4th રેન્કિંગ હતો. યસ, હવે આપણે બધા અલસી, આઈ મીન આઈ વુડ રાધર લાઈક ટુ, કારણ કે મહિલા આયોગની વાત કરશો તો પોલિટિક્સ આવશે. હું અત્યારે થોડું એ પોલિટિકલ વાત કરીશ, કારણ કે એટલે જ મને બોલાય છે એ પોલિટિકલ વાત કરવા. આપણે તો ઓપન માઇન્ડેડલી જોઈએ, પોલિટિક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ના જોઈએ, પણ ઓપન માઇન્ડેડલી જોઈએ તો એ વાત સત્ય છે કે હર કલાકે, ના મારાની NCRBના રિપોર્ટ છે, હર કલાકે ઇન્ડિયામાં 4 બહેનોના રેપ થાય છે. એવરી આવર, એટલે હર 15 મિનિટ 1 રેપ થાય છે. જ્યારે તમે રિપોર્ટ વાંચશો ડિટેલમાં, આપણે જસ્ટ ખાલી બોલવા માટે કે રિપોર્ટ ખોટો છે નહીં, આપણે રિપોર્ટ વાંચીએ તો હું થોડું વધારે વિગતસર સમજાવું, કારણ કે આપણે દર્શક મિત્રો કદાચ નહીં વાંચ્યું હોય. ચોક્કસ, કે 6 પેરામીટર્સ લીધા હતા એ લોકોએ. એક સેક્સ્યુઅલ વાયલન્સ, એક સેક્સ્યુઅલ પણ નોન વાયલન્સ, એક હતું કલ્ચરલ, જે આપણા કલ્ચરલ બધી બહેનોની અવિધાઓ દુવિધાઓ છે એ પોઈન્ટ ઓફ વ્યૂથી, એક હ્યુમન ટ્રાફિકિંગ હતું, અને બીજું આઈ થિંક હેલ્થ રિલેટેડ હતું. રાઈટ, આ 6 પેરામીટર્સમાં ઇન્ડિયાનો નંબર 1 નંબર ક્યારે કયા પેરામીટરમાં એ બી કહી દો, બધા પેરામીટરમાં નથી આવ્યો. એક સેક્સ્યુઅલ વાયલન્સના પેરામીટરમાં, જેનું આપણે ડેફિનેશન પછી કરશું, કારણ કે એનું ડેફિનેશન સમજવા જેવું છે એટલા માટે. અને હું અત્યારે કામ કરી રહી છું સ્લમ્સ એરિયામાં, એટલે હું જોઈ રહી છું, એટલે હું એના પછી બંનેને કમ્બાઈન કરીને કહીશ કે આ પ્રેક્ટિકલ છે ને થયું છે. સેક્સ્યુઅલ વાયલન્સ, બીજું હ્યુમન ટ્રાફિકિંગ, કે આપણને ખબર છે કે કેટલી દીકરીઓ ખોવાઈ જાય છે, બહેનો ખોવાઈ જાય છે, ક્યાંક એ લોકોને ક્યાંક બીજા એમાં નખાઈ જાય છે, એટલે હ્યુમન ટ્રાફિકિંગ. ને ત્રીજું પેલું કલ્ચરલ, જે મેં ના કહું કે બિલીવ મી વર્લ્ડ ઓવરમાં સૌથી ખરાબ કલ્ચરલ ડિફરન્સીસ, ડિફરન્સ ઇન ટર્મ્સ ઓફ જે આપણી પાસે કલ્ચરલ, પહેલાં સતી પ્રથા હતી, એક એક્ઝામ્પલ આપું છું, અત્યારે નથી પણ એક એક્ઝામ્પલ હતો, એ અત્યારે જે પેલું ડાઉરી છે તો હજી બી ચાલી રહ્યું છે, ભલે આપણે ઓફિશિયલ અનઓફિશિયલ કરીએ, હજી પેલું પરણવાનું બી હજી